ધ સિક્રેટ સફળતાનું રહસ્ય ભાગ 8 દુનિયા વિશેનું ગુડ્ય જ્ઞાન. લોકોમાં તેઓ ઈચ્છે તે વસ્તુ વિશે જોવાનું વલણ હોય છે અને કહે છે, હા તે મને ગમે છે, મને તે જોઈએ છે. આમ છતાં તેઓને નથી જોઈતી તે બધી ચીજો તરફ તેઓ જુએ છે અને તેઓ વધુ નહીં તો તેટલી ઉર્જા તેમના માટે વાપરે છે કે તે તેને દૂર કરી શકે, નિર્મૂળ કરી શકે, ભૂંસી શકે. આપણા સમાજમાં આપણે ચીજોની સામે લડીને સંતુષ્ટ બનીએ છીએ. કેન્સરની સામે લડવું, ગરીબાઈ સામે લડવું, યુદ્ધની સામે લડવું, ડ્રગ્સની સામે લડવું, ત્રાસવાદ સામે લડવું, હિંસાની સામે લડવું, આપણે દરેક વસ્તુ સામે લડવાનું વલણ રાખીએ છીએ જેને આપણે ઈચ્છતા નથી, જે વધુ ને વધુ લડાઈનું સર્જન કરે છે. આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેનું જ સર્જન કરીએ છીએ. તેથી ઉદાહરણ રૂપે આપણે સાચે જ ગુસ્સે હોઈએ, યુદ્ધ લડાઈ કે સહન કરવાની વાત પર ગુસ્સે હોઈએ તો આપણે તેમાં ઉર્જા ભરી રહ્યા છીએ. આપણે આપણી જાતને ધક્કો મારીએ છીએ અને તે જ પ્રતિકારનું સર્જન કરે છે. તમે જેની સાથે સંઘર્ષ કરો છો તે ટકી રહે છે. તમે જેની સામે સંઘર્ષ કરો તે ટકી રહે છે. તેનું કારણ એ છે કે જો તમે કશાયની સાથે સંઘર્ષ કરો છો, કારણ કે તમે કહો છો, ના મારે આ વસ્તુ નથી જોઈતી, કારણ કે તેમને આ પ્રકારનો ભાવ આપો છો, હું અત્યારે અનુભવું છું એ ભાવ સાચો છે, તેથી તમે મજબૂત ભાવ રજૂ કરો છો, મને ખરેખર આ લાગણી ગમતી નથી, અને પછી તે તમારા તરફ દોટ મૂકીને આવે છે. કોઈ પણ વાતનો પ્રતિકાર કરવો એ કોઈ વાતના ચિત્રો પ્રસારિત થઈ ગયા છે પછી તેને બદલવાનો પ્રયત્ન કરવા જેવું છે. તે નિરર્થક પ્રયત્ન છે. તમારે અંદર વળવાનું છે અને તમારા વિચારો અને લાગણીઓ વડે નવા નવા ચિત્રો સર્જન કરવાનું છે. જે નજર સમક્ષ આવે છે તેનો પ્રતિકાર કરો છો, એટલે તમે તમને જે નથી ગમતું તે ચિત્રોમાં વધુ શક્તિ અને વધુ જોમ પૂરો છો અને ક્રોધે ભરાઈ જઈએ એ રીતે તમે લાવો છો. ઘટના કે સંજોગો ફક્ત વધારે મોટા બની શકે છે, કારણ કે તે અખિલ સૃષ્ટિનો નિયમ છે. યુદ્ધ વિરોધી હિલચાલ વધારે યુદ્ધનું સર્જન કરે છે. ડ્રગ વિરોધી હિલચાલ ખરેખર તો વધુ ડ્રગનું સર્જન કરે છે, કારણ કે આપણે જે ઈચ્છતા નથી ડ્રગ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. લોકો માને છે કે જો આપણે ખરેખર કશીક વસ્તુને નિર્મૂળ કરવા માગતા હોઈએ તો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પણ સમસ્યા પર બધી શક્તિઓ આપી દેવી એમાં સો અર્થ છે. જ્યારે તેની સામે વિશ્વાસ, પ્રેમ, વિપુલતામાં જીવવું, શિક્ષણ અથવા શાંતિ એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય એવા સમય. મધર ટેરેસા તેજસ્વી હતા. તેણે કહ્યું, હું કોઈ યુદ્ધ વિરોધી રેલીમાં કદી હાજરી આપીશ નહીં. તમારી પાસે શાંતિ માટેની રેલી હોય તો મને આમંત્રણ આપજો. તે જાણતા હતા, તેમને ધ સિક્રેટનું જ્ઞાન હતું. તેમણે વિશ્વમાં શું અભિવ્યક્ત કર્યું તેને જુઓ. તેથી તમે યુદ્ધ વિરોધી હો તો તેના બદલે શાંતિના હિમાયતી બનો. તમે ભૂખ વિરોધી હો તો જેની સામે જરૂરતથી વધારે ખાવાનું છે તે લોકોના તરફી બનો. તમે કોઈ ખાસ રાજકારણીના વિરોધી હો તો તેના વિરોધીના પક્ષકાર બનો. ઘણી વખત લોકો જેના વિરોધી હોય તેના પક્ષમાં ચૂંટાઈ જાય છે, કારણ કે તે બધી ઉર્જા અને બધાના ધ્યાનનું કેન્દ્ર પામે છે. આ દુનિયામાં બધું એક વિચાર વડે શરૂ થયું, વધારે મોટી વસ્તુઓ વધારે મોટી થાય છે, કારણ કે તે દેખાય છે. પછી વધુ લોકો તેના પર પોતાના વિચારો વાળે છે. પછી તે વિચારો અને ભાવનાઓ તે ઘટનાને આપણા અસ્તિત્વમાં રાખે છે અને તેને વધારે મોટા બનાવે છે. આપણે જો આપણા મનને તેનાથી દૂર કરી દઈએ અને તેના બદલે પ્રેમ પર કેન્દ્રિત કરીએ તો તે અસ્તિત્વ નહીં ધરાવે, તેનું બાષ્પીભવન થઈ જશે અને અદશ્ય થશે. યાદ રાખો, આ વિધાન એક એવું છે જેને ગ્રાહ્ય કરવું મુશ્કેલ છે અને અદ્ભુત પણ છે. યાદ રાખો, ગમે તે મુસીબત હોય, ગમે તે જગ્યાએ તે હોય, ગમે તેનાથી અસર પામે છે, પરંતુ તમારા સિવાય તમારી પાસે કોઈ દર્દી નથી. તમારે જાત સિવાય બીજા કોઈને સત્યની ખાતરી નથી કરાવવાની, જેને પ્રગટ થવાનું જોવા તમે ઈચ્છા રાખો છો. તમે જે કંઈ છો ઈચ્છો તેને જોવું બરાબર છે, કારણ કે તે એમ કહેવાને વિરોધાભાસ આપે છે, આ એ જ છે જે મારે જોઈએ છે. પરંતુ હકીકત એ છે કે જે તમને નથી જોઈતો તેના વિશે વધારે તમે વાત કરશો અથવા તે કેવું ખરાબ છે તેના વિશે બધો સમય વાત કરશો, વાંચશો અને પછી કહેશો તે કેવું ત્રાસજનક છે, તો વારો તમે વધુ ને વધુ સર્જન કરો છો. નકારાત્મક વસ્તુઓ ધ્યાન કેન્દ્રિત કરીને તમે દુનિયાને મદદ કરી શકો નહીં. તમે દુનિયાની નકારાત્મક ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો
ત્યારે તમે તેમાં વધારો કરો તેટલું જ નહીં, પરંતુ તે સમયે તમે તમારી જિંદગીમાં વધારે નકારાત્મક વસ્તુઓને લાવો છો. તમે જે કંઈ ઈચ્છતા નથી તેના ચિત્રો તમારી સમક્ષ દેખાય છે ત્યારે તમારો બદલવાનો અને નવું સિગ્નલ મોકલવાનું એ સૂચન છે. જો તે વિશ્વની સ્થિતિ હોય તો કંઈ તમે શક્તિ વિહોણા નથી. તમારી પાસે બધી શક્તિ છે. બધા લોકો આનંદમાં હોય તે વાત પર તેમના પર ધ્યાન કેન્દ્રિત કરો. ખોરાકની વિપુલતા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે જે ઈચ્છતા હતા તે પર તમારા જોરદાર વિચારો આપો. તમારી પાસે પ્રેમ અને સુખાકારીની લાગણી મોકલીને વિશ્વને ઘણું બધું આપવાની શક્તિ છે, ભલે ને તમારી આજુબાજુ ગમે તે બની રહ્યું હોય. લોકો ઘણી વખત મને કહે છે, વારુ જેમ્સ, તમે જાણ કરવાની છે. શક્ય છે તમને જાણ કરવાની હોય, પરંતુ તેમાં તમને ડૂબાડી દેવાના નથી. મેં ધ સિક્રેટની શોધ કરી ત્યારે મેં નિર્ણય કર્યો કે હું વધુ સમય સમાચાર જોઈશ નહીં કે છાપા નહીં વાંચું, કારણ કે તેનાથી મને સારું લાગતું ન હતું. સમાચારની સેવાઓ અને છાપાઓના ખરાબ સમાચાર પ્રસારિત કરવા દોષ કાઢી ન શકાય. વૈશ્વિક સમુદાય તરીકે તેના માટે આપણે વધારે છાપા ખરીદીએ છીએ. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય આપત હોય તે સમયે ન્યૂઝ ચેનલના રેટિંગ આકાશને આંબી જાય છે. તેથી છાપાઓ અને સમાચાર સેવાઓ આપણને વધારે ખરાબ સમાચારો આપે છે, કારણ કે સમાજ તરીકે આપણે જે કહીએ છીએ તે ઈચ્છીએ છીએ. સમાચાર માધ્યમોની અસર છે અને આપણે કારણ છીએ. તે તો માત્ર કામ કરી રહેલ આકર્ષણનો નિયમ છે. સમાચાર સેવાઓ અને છાપાઓ તેઓ જે પીરસી રહ્યા છે તેને ત્યારે જ બદલશે જ્યારે આપણે નવા સિગ્નલ બહાર રવાના કરીએ અને આપણને શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. સ્થિર બનતા શીખો અને તમને જે જોઈતું નથી તેના તરફથી અને તેની આજુબાજુના ભાવનાના વાતાવરણને તમારું ધ્યાન દૂર કરો અને તમે શું અનુભવવાની ઈચ્છા રાખો છો તેના પર ધ્યાન આપો. જે તરફ ધ્યાન વળે છે તે બાજુએ ઉર્જા વહે છે. સચ્ચાઈથી વિચાર કરો અને તમારા વિચારો દુનિયાના દુષ્કાળને ભોજન આપશે. આ વિશ્વની અંદર તમારામાં રહેલ ચમત્કારિક સત્તાને તમે તમારા અસ્તિત્વ મારફત જોવાની શરૂઆત કરી રહ્યા છો. તમે સારી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશો તેમ તમને સારું લાગશે અને તમે દુનિયામાં વધુ ને વધુ સારી વસ્તુઓ લાવી રહ્યા છો. સાથે સાથે તેમ સમયે તમે તમારા પોતાના જીવનમાં વધુ ને વધુ સારી ચીજો લાવી રહ્યા છો. તમે સારો ભાવ અનુભવો છો ત્યારે તમે તમારા જીવનને ઉન્નત બનાવો છો અને વિશ્વને પણ ઉન્નત કરો છો. નિયમ પૂર્ણતામાં કાર્યરત છે. હું કાયમ કહું છું કે બહારના અભિપ્રાયો કરતાં અંદરનો અવાજ અને દર્શન વધુ પ્રગાઢ, સ્પષ્ટ અને મોટા અવાજવાળું બને ત્યારે તમે તમારા જીવન પર પ્રભુત્વ મેળવ્યું કહેવાય. વિશ્વને બદલવું એ તમારું કામ નથી કે તમારો આજુબાજુના લોકોને બદલવા એ પણ તમારું કામ નથી. તમારું કામ તો અખિલ સૃષ્ટિ અંદરના પ્રવાહ સાથે જવું અને તમારી અંદર રહેલ વિશ્વને ઉજવવું. તમે તમારી જિંદગીના માલિક છો અને અખિલ સૃષ્ટિ તમારા દરેક હુકમના જવાબો આપે છે. જે ચિત્રો દેખાય તેનાથી જો તમે ઈચ્છતા ન હો તો સંમોહિત બનો નહીં. તેમના માટે જવાબદારી લો. શક્ય હોય તો તેમને પ્રગટ કરો અને તેમને જવા દો. પછી તમે ઈચ્છો છો તેનો વિચાર કરો, તેનો ભાવ અનુભવો અને જે થઈ ગયું છે તેના માટે આભાર માનો. અખિલ સૃષ્ટિ વિપુલ એટલે કે ભરપૂર છે. એક સવાલ જે મને વારે વારે પૂછવામાં આવે છે કે દરેક વ્યક્તિ ધ સિક્રેટનો ઉપયોગ કરે છે અને અખિલ સૃષ્ટિને સૂચિ તરીકે ગણે છે. બધી વસ્તુઓ ખલાસ થઈ જશે? બધા નેતા માટે દોટ મૂકશે નહીં અને બેંકને તોડી નાખશે? ધ સિક્રેટના પાઠ વિશે શું છે તે એ છે કે તેમાં દરેક વ્યક્તિ માટે ઘણું બધું છે. એક જૂઠાણું છે તે માનવામાં ના આવે. મનની અંદર જીવાણુની માફક વર્તે છે અને તે જૂઠાણું છે. કોઈ કશું જોવા જેવું નથી. ખામી છે, મર્યાદા છે અને કશું પૂરતું નથી. અને એવું અસત્ય કે લોકો ભય, લોભ અને કંજુસાઈથી જીવી રહ્યા છે અને ભય, લોભ, કંજુસાઈ અને ખાતરીની વાતના વિચારો તેમનો અનુભવ બને છે. તેથી વિશ્વએ દુઃસ્વપ્નની ગોળી લીધી છે. સત્ય એ છે કે જોઈએ તેનાથી વધારે સારી વાત છે. જરૂરથી વધારે સર્જનાત્મક વિચારો છે. જરૂરી હોય તેથી વધારે તાકાત છે. જરૂરથી વધુ પ્રેમ છે. જરૂરથી વધારે પૂરતા પ્રમાણમાં આનંદ છે. આ બધું તેને પોતાની અનંત પ્રકૃતિ આ જાણકારના માનસમાંથી આ વાત આવે છે. પૂરતા પ્રમાણમાં નથી એટલે બહારના ચિત્રને જોવું અને વિચારવું કે બધું બહારથી આવે છે. તમે તેમ કરશો ત્યારે તમે ચોક્કસપણે ખામી અને મર્યાદા જોશો. તમે હવે જાણો છો કે બહારથી કશું અસ્તિત્વમાં આવતું નથી.
અને બધું ભીતરમાં વિચાર કરવાથી અને ભાવ અનુભવવાથી પહેલાં આવે છે। તમારું મન બધી વસ્તુઓની સર્જનાત્મક શક્તિ છે, તેથી કઈ રીતે ખામી કે ખોટ હોઈ શકે એ અશક્ય છે। તમારી વિચાર કરવાની શક્તિ અમર્યાદિત છે અને તે તમે અસ્તિત્વમાં છે એવી વસ્તુને વિચાર કરી શકો તે અમર્યાદિત છે અને અન્ય બધા માટે પણ એવું જ છે। તમે આ સાચે જ જાણો છો ત્યારે તમે એવા મનથી વિચારો છો જે પોતાની અનંત પ્રકૃતિ વિશે સભાન છે। પૃથ્વી પરના દરેક મહાન શિક્ષકે કહ્યું છે કે જીવનનો હેતુ વિપુલતા માટેનો છે। આ નિયમનો અર્થ છે કે તમારે વિપુલતાનો વિચાર કરવો જોઈએ, વિપુલ પ્રમાણમાં જોવું જોઈએ, વિપુલતાનો ભાવ અનુભવવો, વિપુલતામાં શ્રદ્ધા રાખવી, મર્યાદિત હોવાનો કોઈ વિચાર તમારા મનમાં આવવા દેવો નહીં। અને જ્યારે આપણે વિચારીએ કે એ સાધન સામગ્રી ખલાસ થઈ રહી છે ત્યારે નવી સાધન સામગ્રી એ જ વસ્તુને પ્રાપ્ત કરી શકે છે। બેલીઝ ઓઇલ ટીમની સાચી વાર્તા સાધન સામગ્રી જન્માવવાની માનવ મનની શક્તિનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત છે। બેલીઝ નેચરલ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર્સને ડૉક્ટર ટોની ક્વિન, જે હ્યુમેનિસ્ટિક ફિઝિયોલોજી તાલીમના નિષ્ણાત છે, તેમના વડે તાલીમ આપવામાં આવી છે। ડૉક્ટર ક્વિનની માઇન્ડ પાવર ટ્રેનિંગને લીધે ડાયરેક્ટર્સને વિશ્વાસ હતો બેલીઝ દેશની તેલ પેદા કરનારી સફળ કંપની બનશે તેવું ચિત્ર મનમાં હતું। તેમણે સ્પર્શની લુક આઇટમમાં ડ્રિલ કરવાનું હિંમત ભર્યું પગલું લીધું અને એક વર્ષમાં ટૂંકા સમયમાં તેમનું સ્વપ્ન અને કલ્પના વાસ્તવિક બન્યા। જો બીજી 50 કંપનીઓ નિષ્ફળ થઈ હતી, તે બેલીઝ નેચરલે એનર્જીએ ઊંચી ગુણવત્તાનું અને પુષ્કળ પ્રમાણમાં ઓઇલ શોધ્યું। બેલીઝ એક તેલ પેદા કરનાર દેશ બન્યો છે કારણ કે લોકોની એક અસાધારણ ટુકડી પોતાના મનની અમર્યાદિત શક્તિનો શ્રદ્ધ ધરાવતા હતા। કશું પણ મર્યાદિત નથી, સાધન સામગ્રી કે અન્ય કંઈ પણ વસ્તુ તે ફક્ત માનવના મનમાં મર્યાદિત છે। આપણે અમર્યાદિત સર્જનાત્મક શક્તિ તરફ આપણું મન ખુલ્લું કરીએ છીએ ત્યારે આપણે વિપુલતાને બોલાવીએ છીએ અને જોઈએ છીએ અને આખા નવા વિશ્વનો અનુભવ કરીએ છીએ। આપણને ખોટ છે એમ કહીએ છીએ, છતાં તે એ છે કારણ કે આપણે આપણી દ્રષ્ટિને ખોલતા નથી અને આપણી ચારે તરફ શું છે તેને જોતા નથી। તમે જાણો છો, જ્યારે લોકો હૃદયપૂર્વક જીવવાનું શરૂ કરે છે અને પોતાને જે જોઈએ છે તે પસંદ કરે છે ત્યારે તેઓ જ વસ્તુઓ પસંદ કરતા નથી। આનું સૌંદર્ય એ જ છે, આપણને બધાને અંગ્રેજીની જરૂર નથી, આપણને એક જ વ્યક્તિની જરૂર છે, આપણને એક જ અનુભૂતિ જોઈતી નથી, આપણને બધાને એક જ કપડાં નથી જોઈતા, આપણને એક જોઈતું નથી। આ પૃથ્વી પર તમે તમારા જીવનના સર્જન કરવાની શક્તિની અદ્ભુત તાકાતની બક્ષિસ ધરાવો છો। તમારા માટે તમે સર્જન કરી શકો તેની કોઈ મર્યાદાઓ નથી કારણ કે વિચાર કરવાની તમારી શક્તિ અમર્યાદિત છે, પરંતુ બીજા લોકો માટે તમે તેમની જિંદગીનું સર્જન ન કરી શકો, તમે તેમના માટે વિચાર ન કરી શકો અને તમે તમારા અભિપ્રાયો અન્ય ઉપર લાદી દેશો તો તમે ફક્ત તેવા જ પરિબળો તમારા તરફ આકર્ષિત કરશો। બધા માટે પૂરતા પ્રમાણમાં છે, તમે શ્રદ્ધા ધરાવતા હશો, તમે જોઈ શકતા હશો, તેમાંથી તમે કામ કરવાના હો તો તે તમારા સમક્ષ દૃશ્યમાન થશે, એ સત્ય છે। તમારામાં જો કોઈ ખામી હશે, તમે જો ગરીબાઈ અથવા રોગના શિકાર છો તો તે એટલા માટે છે કારણ કે તમે માનતા નથી અથવા જે શક્તિ તમારી છે તેને તમે સમજતા નથી। તે સાર્વત્રિક રીતે તમને આપવાનો પ્રશ્ન નથી, તે દરેક વ્યક્તિને દરેક વસ્તુ આપે છે, તેમાં કશું પક્ષપાત નથી હોતો। અખિલ સૃષ્ટિ આકર્ષણના નિયમ દ્વારા બધા લોકોને બધી વસ્તુઓ આપે છે। તમારે શું અનુભવ કરવાનું છે એ તમારે પસંદ કરવાનું છે। તમારા માટે અને દરેક વ્યક્તિ માટે પૂરતા પ્રમાણમાં હોય એમ તમે ઈચ્છો છો તો પછી તેને પસંદ કરો અને જાણો, ઘણો બધો વૈભવ ઠાઠમાઠ છે। આપણા બધામાં આપણા વિચારો અને લાગણીઓ વડે તે અમર્યાદિત અદશ્ય પુરવઠાને વાળવાની અને આપણા અનુભવમાં લાવવાની શક્તિ છે, તેથી તમારા માટે પસંદ કરો કારણ કે તમે માત્ર એક જ છો જે કરી શકે છે। તમે જે ઈચ્છો છો તે બધી વસ્તુઓ, બધો આનંદ, પ્રેમ, રેલમ છે, સમૃદ્ધિ, ધન્યતા છે જ, તમે તેને પકડી લો તે માટે તૈયાર છે। તમારામાં દત્તેના માટે શ્રદ્ધા જાગવી જોઈએ। તમારે ઈરાદો ધરાવવાનો છે અને તમે જ્યારે ઈરાદો ધરાવો છો અને ઈચ્છો છો તેના માટે તડપો છો, તે સમયે અખિલ સૃષ્ટિ તમને જોઈતી દરેક વસ્તુ આપશે। તમારી આસપાસની સુંદર અને અદ્ભુત વસ્તુઓને ઓળખો અને શુભકામના કરો અને પ્રશંસા કરો।
અને બીજી તરફે તમે ઈચ્છો એવી રીતે વસ્તુઓ કામ ન કરતી હોય તો દોષ કાઢવામાં કે ફરિયાદ કરવામાં તમારી શક્તિ વેડફો નહીં। તમે ઈચ્છો છો તે બધી વસ્તુઓને ભેટો, આવરી લો, જેથી તમને તે વધુ ને વધુ મળ્યા કરે। નિશાના શાણપણ ભર્યા શબ્દો તેની શુભકામના કરો અને પ્રશંસા કરો। જે તમારી આસપાસ છે તેનું મૂલ્ય સુવર્ણ સમાન છે, તમારામાં છે તે બધી વસ્તુઓની પ્રશંસા કરો અને આશીર્વાદ આપો। તમે પ્રશંસા કરી રહ્યા હો કે આશીર્વાદ આપો છો ત્યારે તમે પ્રેમના ઉચ્ચતમ ફ્રિકવન્સી પર હો છો। બાઇબલમાં હિબ્રુઓ તંદુરસ્તી, ધન અને સુખ લાવવા માટે આશીર્વાદ આપવાની ક્રિયા કરતા, તેઓ આશીર્વાદની શક્તિ જાણતા હતા। ઘણા લોકો છીંક ગાય ખાય છે ત્યારે જ કોઈકને આશીર્વાદ આપે છે અને આમ તેમના પૂરેપૂરા ફાયદાની શક્તિને તેઓ વાપરતા જ નથી। ડિક્શનરી મુજબ આશીર્વાદની વ્યાખ્યા દિવ્ય કૃપાનું આહ્વાન કરવું અને સુખાકારી અને સમૃદ્ધિ અર્પવી એવી થાય છે। તેથી અત્યારે જ આશીર્વાદ આપવાની તમારી શક્તિનું આહ્વાન કરો અને બધાને અને બધું વસ્તુઓને આશીર્વાદ આપો। એવી જ વાત પ્રશંસા કરવા વિશે છે, કારણ કે તમે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની પ્રશંસા કરો છો તે સમયે તમે પ્રેમ આપો છો અને તમે એ ભવ્ય ફ્રિકવન્સીને મોકલો છો જે 100 ગણા રૂપે તમારા તરફ પાછી આવે છે। પ્રશંસા અને આશીર્વાદ બધા નકારાત્મક ભાવને ઓગાળી નાખે છે, તેથી તમારા શત્રુઓની પ્રશંસા કરો અને આશીર્વાદ આપો। તમે તમારા શત્રુઓને શાપ આપશો તો શાપ તમારું જ નુકસાન કરવા પાછો વળશે। તમે પ્રશંસા કરશો અને આશીર્વાદ આપશો તો બધા નકારાત્મક ભાવ અને વિસંવાદિતાને ઓગાળી નાખશે અને પ્રશંસા અને આશીર્વાદનો પ્રેમ તમારા તરફ પાછો વળશે। અને પ્રશંસા કરશો તથા આશીર્વાદ આપશો તો તમે શુભ લાગણીઓના પ્રતિભાવ સાથે નવી ફ્રિકવન્સીમાં તમારી જાતને બદલશો। ભૂતકાળમાં મોટાભાગના નેતાઓ ધ સિક્રેટનો મહાન ભાગ ચૂકી જતા, જેનો મતલબ છે કે અન્યને સશક્ત કરવા માટે ભાગીદાર બનાવવા। અત્યારે જીવવાનો ઇતિહાસમાં શ્રેષ્ઠતમ સમય છે। આપણી આંગળીના ટેરવા પર જ્ઞાન મેળવવાની શક્તિ મળી છે તે પ્રથમવાર બન્યું છે। આ જ્ઞાન વડે તમે સભાન બની રહ્યા છો। સત્ય વિશે, વિશ્વ વિશે અને તમારા પોતા વિશે વિશ્વ વિશેના વિષયનું ગુઢ જ્ઞાન મેં રોબર્ટ કોલિયર, પ્રિન્ટાઇસ મલફોર્ડ, ચાર્લ્સ હાનેલ અને માઇકલ બર્નાર્ડ બેકફિથના બોધ પરથી મારી પાસે આવ્યો તે સમજ વડે સંપૂર્ણ સ્વતંત્રતાના મુકામ આવી શકો છો। તમે જો કરી શકો તો તમારા અસ્તિત્વ અને તમારા વિચારોના બળ દ્વારા તમે વિશ્વ અને માનવજાતના ભાવિ માટે સૌથી મહાન સારી વાત લાવશો। તમે જેનો પ્રતિકાર કરો છો તેને જ આકર્ષો છો, કારણ કે તમે ભાવના સાથે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કશું પણ બદલવા માટે અંદર ઉતરો અને તમારા વિચારો અને લાગણી વડે નવા સિગ્નલ મોકલો। નવાસાત્મક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે વિશ્વને સહાય નહીં કરી શકો। તમે વિશ્વની નકારાત્મક ઘટનાઓ પર ધ્યાન એકાગ્ર કરો છો ત્યારે તમે તેમાં વધારો કરો છો। એટલું જ નહીં પણ તમે તમારા જીવનમાં વધારે નકારાત્મક વસ્તુઓ પણ લાવો છો। વિશ્વની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારું ધ્યાન અને શક્તિ વિશ્વાસ, પ્રેમ, વિપુલતા, શિક્ષણ અને શાંતિ તરફ આપો। તમારી પાસે તે સારી વસ્તુઓ કદી ખૂટશે નહીં, કારણ કે દરેક માટે તે જરૂરથી વધારે પ્રમાણમાં છે। જિંદગી વિપુલતા માટે જ છે। તમારી પાસે તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે વાળીને અમર્યાદિત પુરવઠાને તમારા અનુભવમાં લાવવાની શક્તિ રહેલી છે। દુનિયામાં બધી વસ્તુઓની પ્રશંસા કરો અને આશીર્વાદ આપો અને તમે નકારાત્મક ભાવ અને વિસંવાદિતાને ઓગાળી નાખશો અને તમારી જાતને ઉચ્ચતમ ફ્રિકવન્સી પ્રેમ સાથે જોડશો। થેન્ક યુ।